સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. સંદેશ ન્યૂઝે નળકાંઠા વિસ્તારમાં જાણી છે ખેડૂતોની વેદના. કેટલાય ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સરકાર નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો વરસાદી પાણીમાં આખા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેડૂતોની વેદના જાણવાનો સંદેશ ન્યૂઝે કર્યો પ્રયાસ. ત્યારે ખેડૂતોએ કહ્યું કે સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે. સમગ્ર ખેતરો જળતરબોળ થઈ ચૂક્યા છે. વરસાદ પડ્યો છે અહીંયા, તો એનાથી ગામના સીમમાં અહીંયા લગભગ અમારા ખેતરોમાં હાલ 96 પાણી છે. તો એમાં અમે ડાંગર ખાસ કરીને એરંડા, ડાંગર, જુવાર આ બધા પાકોને પુષ્કળ નુકસાન પહોંચ્યું છે અને લગભગ 100% પાક અમારો લગભગ નિષ્ફળ થઈ ગયો છે એવું કહી શકીએ આપણે. અહીંયા સામે તમે જોઈ શકો છો અમારા ખેતરોમાં લગભગ અમારાથી માથોડું પાણી છે અને લગભગ ડાંગરનો અને એરંડાનો પાક 100% નિષ્ફળ ગયેલો. આ ખેતરો બધા બેટમાં ફેરવાઈ ગયા છે. એરંડા, ડાંગર, જુવાર બધા નિષ્ફળ ગયા છે. અને નળકાંઠાનો વિસ્તાર છે. કેટલા પાણી ભરાયેલા છે? પાણી ચેડચેડ સામા છે. પાણી કયા કયા પાકને નુકસાન? ડાંગર, એરંડા, જુવાર, બાજરી આ બધા પાકો નિષ્ફળ ગયા છે. સરકાર સહાય આપે તો સારું. અમારા રોડ ઉપર નાના સાધનો તો જઈ જ નથી શકતા. પાણીનો વધારે પાણી છે તો સાધન જઈ નથી શકતા. નાના સાધનને તકલીફ પડે છે. તો આ પાણીનો કંઈ નિરાકરણ આવે એવું કરો. કેવા પાણી ભરાયેલા છે? હવે પાણી તો વધારે છે. ખેડ ખેડ સામા પાણી છે. નાના સાધન તો જઈ નથી શકતા. સંદેશ ન્યૂઝની ટીમ આવી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેતરો છે, જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દૂર દૂર સુધી જે ખેતરો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા જે ખેડૂતો છે તેમની હાલત કફોડી બની છે. ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઈને ખેડૂતો તંત્ર દ્વારા, સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સાણંદ તાલુકાના સાણંદ નળ સરોવર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ સાણંદ નળ સરોવર રોડ છે કે જ્યાં ઉપરદળ ગામ પાસે આ વરસાદી પાણી ભરાયા છે. રોડ ઉપર વરસાદી પાણી ભરાતા જે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નળ સરોવર રોડથી સાણંદ તરફનો આ માર્ગ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. માર્ગ અને જે ખેતરો છે તે એક થયા છે, જેના લઈને અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.